ઇઝરાયેલે નવ મહિનામાં હમાસ વીસ બટાલિયનનો સફાયો કર્યો હવેઆવ અને હમાસ હમાસની વીસ બટાલિયનનો નો ખાતમો કર્યો હોવાનો દાવો કર્યો હતો હવે હમાસની માત્ર ચાર બટાલિયન જ બાકી રહી છે તેનો પણ નાશ કરવામાં આવશે હમાસના આતંકીઓ ઇઝરાયલ સેના સામે ટકી શક્યા નહીં શસ્ત્રો તેમજ અન્ય સપ્લાય લાઇન બંધ હોવાથી ધીમે ધીમે સકંજો કસાઈ રહ્યો છે ઇઝરાયેલમાં પ્રકાશિત માહિતી મુજબ નેતન્યાહુ સરકારના સંરક્ષણ મંત્રીનું આ નિવેદન ઇઝરાયેલની હમાસની કાર્યવાહીના નવ મહિના પછી આવી છે જે ક્ષેત્રોમાં ઇઝરાયેલી સૈનિકો સંઘર્ષ કરી રહ્યા હતા ત્યાં હવે આગળ વધી રહ્યા છે આઈડીએફ ગાઝાપટ્ટીમાં બચેલી હમાસની કેટલીક બટાલિયન સિવાય તમામ સ્થળોએ સરસાઈ મેળવી લીધી છે હવે રાફામાં બે અને મધ્ય ગાજામાં મળીને કુલ ચાર બટાલિયનો જ બચી છે ઇઝરાયેલી સેનાએ ઇજિપ્ત સાથે જોડાયેલી રાફા સરહદ વિસ્તાર પર કબજો કર્યો હતો સરહદ પર કુલ પચીસ જેટલી સુરંગો પર કબજો મેળવવામાં આવ્યો છે આ સુરંગોનો નાશ પણ કરવામાં આવ્યો છે આ સુરંગોનો ઉપયોગ હમાસના આતંકીઓ શસ્ત્ર પુરવઠો રાખવા માટે કરતા હતા હવે હમાસના આતંકીઓએ ઘૂંટણ ટેકવીને શરણે આવવા ઉપરાંત કોઈ વિકલ્પ નથી હમણા સંગઠનની ની સૈનિકો સામે લડવાની ઈચ્છા શક્તિ તૂટી રહી છે સ્ટાર ન્યુઝ સેવન હંમેશા સચ્ચાઈની ની સાથે